हेलो हेलो, गुड मॉर्निंग एवरीवन। वेरी गुड मॉर्निंग ऑल ऑफ यू। बेटा दरेक ने वॉइस संभळाय छे? मारो वॉइस संभळाय छे बेटा? बधाने थैंक यू एवरीबॉडी, थैंक यू। थैंक यू वेरी जो प्रीवियस लेक्चर में आपने डिस्कस करता था, रो इज नॉन फॉर्म, सो दैट इज द एग्जांपल ऑफ रो इज नॉन फॉर्म। व्हाट इज द फर्स्ट कंडीशन ऑफ रो इज नॉन फॉर्म? द फर्स्ट कंडीशन इज एवरी नॉन जीरो रो इज अबव फ्रॉम जीरो रो। નોન ઝીરો રો છે એ ઝીરો રોઝની ઉપર આવે। બીજી કન્ડિશન, સેકન્ડ કન્ડિશન, કે દરેક નોન ઝીરો રો ની અંદર લીડિંગ એન્ટ્રી વન હોવી જોઈએ। દરેક નોન ઝીરો રો ની અંદર લીડિંગ એન્ટ્રી વન હોવી જોઈએ। લીડિંગ એન્ટ્રી એટલે આપણે મેટ્રિકમાં એન્ટર થઈએ ત્યારે દરેક રોમાં જે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી હોય ઇઝ મસ્ટ બી વન। અહીં તમે એન્ટર થાવ તો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી વન। દર્શન વ્યાસ, બેટા મ્યુટ કરો। દર્શન, દર્શન મ્યુટ કરો તમારું માઇક। ચાલો, કોન્સેપ્ટ ક્લિયર દરેકને? રો ઇસ્લોન ફોર્મ કોન્સેપ્ટ ક્લિયર? તિલક, યસ, લિનશા, યસ, વિવેક, યસ, યશવંત, મહેક। નાવ વેરી ગુડ, વેરી ગુડ, થેન્ક યુ ઓલ ઓફ યુ। સેકન્ડ એક્ઝામ્પલ ઇઝ, જો આમાં એક પણ ઝીરો રોઝ નથી, દરેક એન્ટ્રી ઝીરો હોય એવી એક પણ રો નથી, અને રો ફોર્મ આપણે કઈ રીતે કહીશું? જુઓ, ઝીરો રોસ છે એ ઉપર આવે, નોન ઝીરો રોસ છે નીચે આવે। દરેક રો નોન ઝીરો જ છે, પણ આને એરેન્જ કઈ રીતે કરેલું? જુઓ, સેકન્ડ કન્ડિશનના આધારે, ફર્સ્ટ કન્ડિશન પ્રમાણે આ ગોઠવાયેલું છે, બધી જ રો નોન ઝીરો રોસ છે। પણ શું કીધું આપણને સેકન્ડ કન્ડિશન? દરેક નોન ઝીરો રો ની અંદર, દરેક નોન ઝીરો રો ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી જે હોય લેફ્ટ હેન્ડ સાઈડ થી, એ ઇઝ મસ્ટ બી વન, ઇઝ મસ્ટ બી વન। અહીંયા ફર્સ્ટ ઓર્ડર ઉપર વન છે, ફર્સ્ટ પ્લેસ ઉપર, અહીંયા સેકન્ડ પ્લેસ ઉપર વન છે, અને અહીંયા થર્ડ રો માં થર્ડ પ્લેસ ઉપર વન છે નોન ઝીરો એન્ટ્રી। દરેક નોન ઝીરો રો ની અંદર લીડિંગ એન્ટ્રી વન છે। થર્ડ એક્ઝામ્પલ ઇઝ, જુઓ આપણ રો ઇઝ લોન ફોર્મ છે, નોન ઝીરો રો ની ઉપર ઝીરો રોઝ હોવી જોઈએ, સોરી, નોન ઝીરો રોઝ ઉપર હોવી જોઈએ, ઝીરો રોઝ નીચે હોવી જોઈએ। આ ત્રણે ત્રણ રો છે, વન ટુ થ્રી, ત્રણે ત્રણ રો કેવી છે? નોન ઝીરો રોઝ। તો નોન ઝીરો રોઝ ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી વન, અહીંયા સેકન્ડ ઓર્ડર ઉપર વન છે, અહીંયા થર્ડ ઓર્ડર ઉપર વન છે, પછી ફોર્થ ઓર્ડર નથી એટલે ફિફ્થ ઓર્ડર ઉપર વન। રેડી? તો રો ઇસ્લોન ફોર્મ ની કન્ડિશન નું પાલન થાય છે, માટે આ મેટ્રિક્સ છે રો ઇસ્લોન ફોર્મ માં છે। ફરી એક વાર કન્ડિશન જોઈ લઈએ,
Condition number one, every zero rows of the matrix A occurs below a non-zero row. Darek zero row a non-zero row ni niche aveli hovi joi. Condition number one. Condition number two, first non-zero number from the left of a non-zero row is a one. This is called a leading one. The first non-zero number hoy non-zero row ni andar e shu hova joiye, one hova joiye. Condition number three, for each non-zero row, the leading one appears to the right. If the non-zero row hoy, ema leading one e pehla hova joiye, and below any leading one in the descending rows. Descending etle agal. Then આગળની જે રો હોય, હવે એક્ઝામ્પલ જુઓ તમે, આગળની જે રો હોય અહીંયા જુઓ, સેકન્ડ પ્લેસ ઉપર વન છે, તો આની પ્રિસેડિંગ રો એટલે આગળની રોમાં ફર્સ્ટ પ્લેસ ઉપર વન હોવા જોઈએ. આ ફર્સ્ટ પ્લેસ ઉપર વન છે. ધેન અહીંયા જુઓ સેકન્ડ એક્ઝામ્પલમાં, સેકન્ડ એક્ઝામ્પલમાં આપણે શું કહી, અહીંયા નીચે થર્ડ રોમાં તમે જુઓ થર્ડ પ્લેસ ઉપર વન છે, તેની ઉપરની જે રો હોય એમાં સેકન્ડ પ્લેસ ઉપર વન હોય, એની ઉપરની જે રો હોય એમાં ફર્સ્ટ પ્લેસ ઉપર વન હોય. ધેન આ પ્રકારનું જે એરેન્જમેન્ટ છે એને કહેવાય રો ઇસલોન ફોર્મ. ત્રણે ત્રણ કન્ડિશનનું પાલન કરે એને શું કહેવાય, રો ઇસલોન ફોર્મ. જો કોઈ રકમની અંદર, કોઈ મેટ્રિક્સની અંદર ઝીરો રોઝ હોય તો એ નીચે હોવી જોઈએ, કોની તો નોન ઝીરો રોઝ ની. નોન ઝીરો રો ની અંદર, નોન ઝીરો રો ની અંદર જે ડિસેન્ડિંગ ટર્મ્સ ની અંદર, ડિસેન્ડિંગ રો ની અંદર જે લીડિંગ વન હોય એની નીચે એના પછીના ક્રમમાં લીડિંગ વન હોવા જોઈએ. ધેન અહીંયા ફર્સ્ટ ઉપર લીડિંગ વન છે, તો સેકન્ડ રોમાં સેકન્ડ ઉપર લીડિંગ વન, થર્ડ રોમાં થર્ડ ઉપર લીડિંગ વન. જો એવું ના થઈ શકે તો ફોર્થ ઉપર, એવું ના થઈ શકે તો ફિફ્થ ઉપર લીડિંગ વન હોવા જોઈએ. અહીંયા જુઓ સેકન્ડ પ્લેસ ઉપર વન છે, એનો મતલબ કે નીચેમાં થર્ડ પ્લેસ ઉપર વન હોવા જોઈએ છે. એનો મતલબ એની નીચે જઈએ તો ફોર્થ પ્લેસ ઉપર વન હોવા જોઈએ, પણ ફોર્થ પ્લેસ ઉપર એન્ટ્રી ઝીરો હોવાને કારણે ત્યાં વન થશે નહીં, એટલે આપણે ફિફ્થ પ્લેસ ઉપર વન છે. તેમ ટૂંકમાં દરેક રો ની અંદર એક લીડિંગ વન હોવો જોઈએ, દરેક રો ની અંદર એક લીડિંગ વન હોવો જોઈએ. કઈ રોમાં, તો કે નોન ઝીરો રોમાં. જો આમાંનો એક પણ રૂલ બ્રેક થાય તો એને રો ઇસલોન ફોર્મ કહેવાય નહીં. એક પણ રૂલ બ્રેક થાય તો એને રો ઇસલોન ફોર્મ કહેવાય નહીં. ધેન હા જય બોલો બેટા, જય ગાજીપ્રા, જય. યસ, વોટ આર યુ સી? હેલો હેલો, હા હેલો ભાઈ જય. હેલો, થર્ડમાં નીચે, થર્ડમાં જુઓ વન છે, દરેક નોન ઝીરો રો માં એક લીડિંગ વન હોવા જોઈએ છે. સેકન્ડ વન છે, અહીં જુઓ આ નોન ઝીરો, ત્રણે ત્રણ રો છે નોન ઝીરો છે. એક્ઝામ્પલ થ્રી માં ઝીરો રો નથી. હા વેરી ગુડ શ્રદ્ધા, એક્ઝામ્પલ થ્રી માં એક પણ રો ઝીરો રોઝ નથી. રેડી? એટલે આપણે એને એરેન્જ કઈ રીતે કરીએ? જો મેટ્રિક્સ તમને આ રકમ આ રીતે આપેલી, તરા રોઝ સ્મોલ ફોર્મ નું શું કામ? એ આગળ બેટા આપણે એક્ઝામ્પલ ગણીશું ને ત્યારે આવશે, મેથડ આવશે. મેથડમાં રો ઇસલોન ફોર્મ ની મદદથી આપણે લિનિયર ઇક્વેશન સોલ્વ કરવાનું છે. કેમ રિસર્ચ? હા આમનું મદદ કરાવું ને બેટા, નકર તો આપણે જરૂરી બિન જરૂરી હોય તો હું કામ આવું માથા કુટ કરું. હા બધી બી ભણાવવામાં આવે કામનું જ છે. રિસર્ચ વેરી ગુડ. આ ત્રણે ત્રણ રો છે નોન ઝીરો રો છે. નોન ઝીરો રો માં જે લીડિંગ વન, લીડિંગ વન એટલે રો ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી, આ
રોડ ની અંદર તમે એન્ટર થાવ તો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી કઈ? ઓકે, વન વન ના હોય તો વન બનાવવાની, વન હોય તો કઈ કરવાની જરૂર નથી. હાલો બધા રિપીટ કરી દો. ફરીથી એક વાર કહી દઉં, આ કોઈ મેટ્રિક્સ એ છે. બે એક્ઝામ્પલ લઉં એટલે આપણે ખ્યાલ આવે. 1 2 3 0 4 2 0 3 1. જો હું તમને પ્રશ્ન કરું કે આ રો ઇસલોન ફોર્મ છે કે નહીં, મેટ્રિક્સ એ છે એ રો ઇસલોન ફોર્મમાં ગોઠવાયેલું છે કે નહીં? ત્રણે ત્રણ રૂલ ફોલો થવા જોઈએ બેટા. કોણ છે ધ્રુવી? બેટા ત્રણે ત્રણ રૂલ છે એ ફોલો થવા જોઈએ. આજુ આપણે એક્ઝામ્પલથી સમજ્યો, આ રો ઇસલોન ફોર્મ નથી. વેરી ગુડ, વેરી ગુડ. પટેલભાઈ ડીપ માપો, એક જ મિનિટ ડીપ માપો. પટેલ આપણું કઈ નામ બામ છે કે નહીં? પેલા લખો, મારો દીકરો લખો પટેલ. પછી તારું નામ, શુભ નામ આપ, મને ખબર બહુ બધું. તો જુઓ આ જે એક્ઝામ્પલ લીધો, આને કહેશું આપણે ફર્સ્ટ રો, એને હું ડિનોટ કરું આર વન. આર વન એટલે ફર્સ્ટ રો. અને કહીએ આપણે સેકન્ડ રો એટલે આર ટુ, અને કહીએ આપણે થર્ડ રો એટલે આર થ્રી. આપણો ફર્સ્ટ રૂલ શું છે? તો કે ભાઈ નોન ઝીરો રો છે એ નીચે હોવી, આ નોન ઝીરો રો છે ઉપર હોવી જોઈએ, ઝીરો રો છે નીચે હોવી જોઈએ. પણ આ મેટ્રિક્સ એવો છે કે જેમાં એક પણ રો ઝીરો રોઝ નથી, એટલે ફર્સ્ટ કન્ડિશન છે આપણી એ ઓટોમેટિક સેટિસ્ફાય થાય છે કે દરેક રો કેવી છે? નોન ઝીરો. જો ઝીરો રો હોય તો એ નોન ઝીરો ની નીચે હોવી જોઈએ, પણ આમાં ઝીરો રો છે જ નહીં, એટલે પહેલી કન્ડિશન ઓટોમેટિકલી સેટિસ્ફાઈડ. સેકન્ડ કન્ડિશન શું કહી? કે દરેક રો ની અંદર લીડિંગ વન હોવા જોઈએ. લીડિંગ એટલે મેટ્રિક રો ની અંદર તમે એન્ટર થાવ અને જે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી આવે એ વન હોવી જોઈએ. આ વન છે તો યસ છે. અહીંયા જુઓ આ લીડિંગ એન્ટ્રી, ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ વન હોવી જોઈએ. અહીં વન છે તો નહીં, વન નથી. થ્રી છે, ફોર, રેડી. તો આ રો ઇસલોન ફોર્મની અંદર ગોઠવાયેલો મેટ્રિક્સ નથી. અહીંયા ફોરની જગ્યાએ શું હોવા જોઈએ? વન. પછી ત્રીજી રોમાં તમે એન્ટર થાવ, જો આ સેકન્ડ કન્ડિશન ડિસેટિસ્ફાઈડ થાય, સેકન્ડ કન્ડિશનનું સેટિસ્ફેક્શન આપને મળતું નથી, માટે આ રો ઇસલોન ફોર્મ નથી. સેકન્ડ કન્ડિશન ક્વોલિફાઈડ ના થાય તો થર્ડ ક્વોલિફાઈડ થાય જ નહીં, થર્ડ આપણે ચેક કરવાની થતી નથી. ત્રણ માંથી એક કન્ડિશન પણ બ્રેક થાય તો આપણે એને રો ઇન્સ્ટોલ ફોર્મ કરી શકીએ નહીં. હાલો ક્લિયર કોન્સેપ્ટ? ક્લિયર જય. તો ઝીરો રો વાળો એક એક્ઝામ્પલ લઈને તમને કહું છું, એ ઇક્વલ. હા વેરી ગુડ, પેલા વન હોવો જોઈએ. સરસ, તો થર્ડ કન્ડિશન શું છે? પ્રિયાંક ડાંગર. જો થર્ડ કન્ડિશન એ છે કે અહીંયા વન હોય, સપોઝ કે અહીંયા વન છે, ફોરની જગ્યાએ શું આપેલું? વન. અહીંયા પહેલા ક્રમ ઉપર વન છે તો એની નીચે તમે જાઓ ને તો બીજા ક્રમ ઉપર વન હોવું જોઈએ, એની નીચે જાઓ તો ત્રીજા ઓર્ડર ઉપર વન હોવું જોઈએ. એ આપણી થર્ડ કન્ડિશન છે. સેકન્ડ કન્ડિશન શું છે? તો કે ભાઈ લીડિંગ એન્ટ્રી વન હોવી જોઈએ, દરેક રો ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ શું હોવી જોઈએ? વન હોવી જોઈએ. અહીંયા પહેલા ક્રમ ઉપર વન, ટૂંકમાં નીચેની લાઇનમાં છે ને, અહીંયા પહેલા ક્રમ ઉપર વન હોય તો અહીંયા પહેલા ક્રમ ઉપર વન હોય તો ના ચાલે, બીજા ક્રમ ઉપર જ વન હોવું જોઈએ, અથવા એના પછીના ત્રીજા ચોથા ક્રમ ઉપર વન હોવું જોઈએ. આર વન માં વન હોવું જોઈએ. વેરી ગુડ. હવે આપણે ઝીરો રો દ્વારો,
ઋષભ બેટા, સ્ક્રીન ન દેખાતી હોય તો તમે મીટિંગમાંથી બહાર નીકળીને ફરી પાછા મીટિંગમાં એન્ટર થાવ, ફેર એક વખત લોગ આઉટ કરીને લોગ ઇન કરો એટલે થઈ જશે. હવે જીરો રો લઈ લો, જુઓ 1 2 3 જીરો 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 4 5 6 બધું હતી. હા વેરી ગુડ વેરી ગુડ ઓમ વેરી ગુડ વેરી. આ જુઓ જી રો ઇસ્લોન ફોર્મ છે નથી, વેરી ગુડ વિવેક વેરી ગુડ વેરી. શા માટે નથી? તો કે દરેક નોન ઝીરો રો એ ઉપર હોવી જોઈએ અને ઝીરો રો નીચે હોવી જોઈએ. આ સેકન્ડ રો છે ને 0 0 0, એ ક્યાં આવી જોઈએ? થર્ડ રો ની જોઈએ. રેડી? તો ફર્સ્ટ કન્ડિશનનું સેટિસ્ફેક્શન થતું નથી એટલે આ રો ઇસ્લોન ફોર્મ નથી, આ પણ રો ઇસ્લોન ફોર્મ નથી. બીજું એક્ઝામ્પલ લઈએ. ઝીરો ટુ ઝીરો 1 9 ઝીરો ઝીરો 6. જુઓ જી આ રો ઇસ્લોન ફોર્મ છે, એક્ઝામ્પલ મેં આપ્યું રો ઇસ્લોન ફોર્મ છે નહીં. શા માટે નથી? શા માટે નથી? નોન ઝીરો રો છે. હા વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ. રો 3 એમાં વેરી ગુડ બેટા. જો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી વન. હા આપણે ચેન્જ કરીને બનાવીએ તો એ સેટિસ્ફાય કરે હો, પાક્કું 100%. પણ આપણે રકમ જો આવી આપેલી હોય ને પૂછ્યું હોય કે ભાઈ આ રો ઇસ્લોન ફોર્મમાં છે કે નહીં, તો જવાબ ના આવે. આપણે એને રો ઇસ્લોન ફોર્મમાં હમણાં જ જોઈએ છીએ, આગળના એક્ઝામ્પલમાં કન્વર્ટ કરીશું મેટ્રિક્સમાં. ડન? એ એટલા માટે નથી કે આ ફર્સ્ટ રોમાં લીડિંગ વન છે, સેકન્ડ રોમાં લીડિંગ વન છે, થર્ડ રોમાં ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી શું હોવી જોઈએ? લીડિંગ વન. આ ફર્સ્ટ એન્ટ્રી ઝીરો છે, આ એન્ટ્રી ઝીરો છે, લીડિંગ એન્ટ્રી કોણ થઈ? 6. એ શું હોવી જોઈએ? 1. ડન? સેકન્ડ કન્ડિશનનું સેટિસ્ફેક્શન આપતી નથી માટે આ રો ઇસ્લોન ફોર્મમાં ગોઠવાયેલું નથી. રેડી? દેટને ક્લિયર ભાઈ? વોટ ઇઝ રો ઇસ્લોન ફોર્મ? પ્રોબ્લેમ સોલ્વ. રેડી? વન ટુ થ્રી ઝીરો 1 2 0 1 1. આવો મેટ્રિક્સ એ કહીશ, જુઓ પણ ઓમ સાહેબ આવો મેટ્રિક્સ કહીશ 1 2 3 0 1 2 0 1 1. આ મેટ્રિક્સ છે. આ રો ઇસ્લોન ફોર્મ ની અંદર ગોઠવાયેલું છે. પેલા પહેલી કન્ડિશન થી જોવાનું, એવરી નોન ઝીરો રોઝ ઇઝ અબાઉ ફ્રોમ ઝીરો રોઝ. આ ફર્સ્ટ કન્ડિશન નું પાલન કરે છે. ધેન નાવ સેકન્ડ કન્ડિશન, મેટ્રિક્સમાં તમે એન્ટર થાવ રો ની અંદર ફર્સ્ટ રોમાં, તો લીડિંગ એન્ટ્રી ઇઝ ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી 1. ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી 1. અહીંયા આવું, ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી 1. પર કન્ડિશન આપણે શું કહી કે પહેલી રો ની અંદર જો ફર્સ્ટ એન્ટ્રી નોન ઝીરો હોય તો નેક્સ્ટમાં સેકન્ડ એન્ટ્રી નોન ઝીરો હોવી જોઈએ, થર્ડમાં એના પછીની એન્ટ્રી એ 1 હોવી જોઈએ. આ 1 પછીની એન્ટ્રી, આ 1 છે સેકન્ડ ઓર્ડર ઉપર છે, તો આ થર્ડ ઓર્ડર ઉપર 1 આવવા જોઈએ. થર્ડ ઓર્ડર ઉપર 1 છે તો એની પહેલાની જે રો જે એન્ટ્રી હોય એ 0 હોવી જોઈએ, જે 0 નથી. વેરી ગુડ રાજા, નો થાય. થર્ડ રૂલ બ્રેક ડિસેન્ડિંગ 1 નથી. વેરી ગુડ. નો નો નો, થર્ડ કન્ડિશન સેટિસ્ફાય નથી થતી. વેરી ગુડ. 0 0 1 શુડ બી ધેર. ધર્મેશ વેરી ગુડ બેટા. અહીંયા શું હોવું જોઈએ? 0 હોવું જોઈએ.
तो ये टू पी आई रो इज वन फॉर ओम घड़ी बेटा ओम ओम क्लियर कौन से क्लियर ओम जो मीथ सेकंड कंडीशन आपने वो कही से कि लीडिंग एंट्री वन होनी चाहिए। थर्ड कंडीशन आपने वो कही से कि भाई फर्स्ट मार्च में लीडिंग एंट्री वन होए पहला क्रम ऊपर तो सेकंड रो में ना पछी ना क्रम ऊपर लीडिंग एंट्री वन होनी चाहिए। यहां फर्स्ट ऑर्डर ऊपर लीडिंग वन से फर्स्ट प्लेस ऊपर तो यहां सेकंड प्लेस ऊपर होनी चाहिए। देन इना पछी में थर्ड प्लेस ऊपर वन होवा जोइए। हाँ यूनिक मैट्रिक्स नहीं बनावानी बेटा बहुत सारे यूनिक मैट्रिक्स नहीं यूनिक मैट्रिक्स का अंक 1 0 0 0 1 0 0 0 1 तो रो इस वर्ड फॉर्म छे ज देन और हूँ आया आम लखी नाखू 4 आई लखी नाखू 4 आई लखी नाखू 6 देन હવે આ રો ઇસ્યુઅલ ફોર્મ નથી રીડિંગ એન્ટ્રી આપણે શું જોઈએ વન એ રીડિંગ એન્ટ્રી વન નથી જોઈએ પ્રિયંક વેરી ગુડ બેટી પ્રિયંક વેરી ગુડ હા આ થશે બેટા ઉમેશ વેરી ગુડ 1 0 6 0 1 0 0 0 0 આ તમારે રો ઇસલોન ફોર્મ થશે રેડી હા એ તો છે જે આઈડેન્ટિટી મેટ્રિક્સ તમે લઈ લો એ તો તમારો રો ઇસલોન ફોર્મ થાય ફર્સ્ટ સેકન્ડ એન્ડ થર્ડ થર્ડ માં જો નોન ઝીરો રો બધી ત્રણે ત્રણ રો નોન ઝીરો છે ત્રણે ત્રણ રો નોન ઝીરો જઈ તે એક્ઝામ્પલ લાઈક એ રો ઇશ્યુ ફોર્મ છે જ અહીંયા જો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી સેકન્ડ પ્લેસ ઉપર છે એ વન છે તો આ છે પછી એના પછીમાં થર્ડ પ્લેસ ઉપર વન હોવા જોઈએ ટૂંકમાં એના પછીના રોમાં તમે આવો ને તો એના અહીંયા સેકન્ડ પ્લેસ ઉપર હોય તો થર્ડ પ્લેસ ઉપર ફોર્થ પ્લેસ ઉપર એમ વન હોવા જોઈએ ખાલી સેકન્ડ પ્લેસ ઉપર વન હોય તો ના ચાલે બેમાં એક જ પ્લેસ ઉપર વન હોય આર વન માય સેકન્ડ પ્લેસ ઉપર સપોઝ કે વન છે આર ટુ માય સેકન્ડ પ્લેસ ઉપર વન છે તો ના હાલે એના પછીના ઓર્ડરમાં વન હોવા જોઈએ પછી એ થર્ડ પ્લેસ ઉપર હોય ફોર્થ પ્લેસ ઉપર હોય ડઝન્ટ મેટર અહીંયા સેકન્ડ પ્લેસ ઉપર વન છે અહીંયા થર્ડ પ્લેસ ઉપર વન છે અહીંયા તમે એની નીચેની આર થ્રી ની અંદર આવશો તો એમાં ફિફ્થ પ્લેસ ઉપર વન છે દેન અહીંયા થર્ડ પ્લેસ ઉપર વન હોય તો ના હાલે તો થર્ડ કન્ડિશનનું સેટિસ્ફેક્શન ના થાય ક્લિયર આ આ જો અહીંયા વનની જગ્યાએ ઝીરો જ હોય તો એ કંઈ વાંધો નથી તો પણ એ રો ઇસલોન ફોર્મ થશે હા ઋષભ તમે એક્ઝામ્પલ એ કોઈ સાચો છે એ રો ઇસલોન ફોર્મ છે રેડી આ ત્રણે ત્રણ કન્ડિશન નું જે પાલન કરે એને શું કહેવાય રો ઇસલોન એના પછીનું છે રિડ્યુસ રો ઇસલોન ફોર્મ ધેન મેટ્રિક્સ ના આપણે બે ફોર્મ ભણીશું રો ઇસલોન ફોર્મ અને રિડ્યુસ રો ઇસલોન ફોર્મ રિડ્યુસ રો ઇસલોન ફોર્મમાં એક કન્ડિશન એડ થશે કઈ તો કે તમે લીડિંગ વન બનાવો ને એની નીચેની એન્ટ્રી એ ઝીરો જ હોવી જોઈએ અને ઉપરની એન્ટ્રી એ ઝીરો હોવી જોઈએ લીડિંગ વન હોય રો ની નોન ઝીરો રો ની અંદર જે લીડિંગ વન હોય એની ઉપર નીચે ઝીરો હોવા જોઈએ એની ઉપર નીચે શું હોવા જોઈએ ઝીરો એક્ઝામ્પલ ગણશો ને એટલે તમને ખ્યાલ આવી જશે ડોન્ટ વરી
reduce row echelon form आपने शू के A matrix A is said to be in reduced row echelon form if each column that contains a leading one in row echelon form. Row echelon form ની અંદર શું હતું કે ભાઈ દરેક રો ની અંદર ઓછામાં ઓછું એક નોન ઝીરો એન્ટ્રી એ વન હોવી જોઈએ. પછી આમાં શું કે દરેક કોલમ ની અંદર વન હોવા જોઈએ. ઈચ કોલમ દેટ કન્ટેન્સ અ લીડિંગ વન ઇન રો ઇસલોન ફોર્મ. કે રો ઇસલોન ફોર્મ તો હોય જ, પણ દરેક કોલમ ની અંદર વન હોવા જોઈએ. અને વન સિવાયની દરેક એન્ટ્રી શું હોવી જોઈએ? ઝીરો. વન સિવાયની દરેક એન્ટ્રી શું હોવી જોઈએ? ઝીરો. વેરી સિમ્પલ. જો એક્ઝામ્પલ જોશો એટલે ખ્યાલ આવી જશે. આ રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે. રો ઇસલોન ફોર્મ તો દરેક રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે ને રો ઇસલોન ફોર્મ થાય જ. દરેક રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે એ રો ઇસલોન ફોર્મ તો થાય. આ રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે, જો આમાં એક પણ નોન ઝીરો એન્ટ્રી છે જ નહીં, બધી ઝીરો એન્ટ્રી જ છે. જો નોન ઝીરો એન્ટ્રી હોય તો લીડિંગ વન હોવા જોઈએ. નોન ઝીરો એન્ટ્રી છે જ નહીં, બધી જ એન્ટ્રી કેવી છે? ઝીરો. એટલે લીડિંગ વન નો સવાલ જ નથી, એટલે રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે. નંબર ટુ, આ રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે. જો નોન ઝીરો એન્ટ્રી હોય, નોન ઝીરો રો હોય, તો લીડિંગ એન્ટ્રી વન હોવી જોઈએ. વન ની નીચે બધી જ એન્ટ્રી ઝીરો હોવી જોઈએ. દરેક કોલમ ની અંદર વન હોવા જોઈએ, વન ની ઉપર નીચે ઝીરો હોવા જોઈએ. આ ફર્સ્ટ કોલમ ની અંદર જુઓ, લીડિંગ વન છે, નીચે ઝીરો. અહીંયા સેકન્ડ કોલમ ની અંદર, સેકન્ડ કોલમ ની અંદર વન, ઉપર નીચે ઝીરો, ઉપર નીચે ઝીરો. આ થર્ડ કોલમ ની અંદર વન, ઉપર ઝીરો. ડન. આપણે યાદ એટલું રાખવાનું, રિડ્યુસ રો ઇસલોન ફોર્મ એટલે શું? તો કે એવું રો ઇસલોન ફોર્મ કે જેમાં વન ની ઉપર નીચે ઝીરો હોય. વન ની ઉપર નીચે શું હોવા જોઈએ? બધી જ એન્ટ્રી મસ્ટ બી ઝીરો. એને કહેવાય રિડ્યુસ રો ઇસલોન ફોર્મ. આ પણ રિડ્યુસ રો ઇસલોન ફોર્મ છે. જો દરેક નોન ઝીરો એન્ટ્રી છે, ઝીરો એન્ટ્રીઝ ની અથવા ઝીરો રોઝ ની ઉપર આવેલી છે, આ બંને ઝીરો રોઝ છે. નોન ઝીરો રોઝ છે, ઝીરો રોઝ ની ઉપર આવેલી છે. લીડિંગ વન છે, વન ની નીચે બધી જ એન્ટ્રી ઝીરો છે. સેકન્ડ રો ની અંદર પણ વન છે, તેમની ઉપર નીચે એન્ટ્રી ઝીરો છે. આને કહેશું આપણે રિડ્યુસ રો ઇસલોન ફોર્મ. ધેન સો રો ઇસલોન ફોર્મ એન્ડ રિડ્યુસ રો ઇસલોન ફોર્મ. જો નોન ઝીરો એન્ટ્રી હોય ને બેટા રુસર, તો જ એ શું હોવા જોઈએ? ઝીરો એન્ટ્રી, નોન ઝીરો એન્ટ્રી હોય તો જ એમાં કન્ડિશન લાગુ પડે લીડિંગ વન. પણ બધી જ એન્ટ્રી ઝીરો હોય તો આપણે લીડિંગ વન લાવવા કેમ? બધી જ એન્ટ્રી ઝીરો છે એનો મતલબ કે એક પણ રો માં નોન ઝીરો એન્ટ્રી નથી. દરેક એન્ટ્રી ઝીરો છે એટલે ઝીરો રોઝ છે. ડન. તો ઝીરો રોઝ વાળો જે મેટ્રિક્સ હોય, બધી જ એન્ટ્રી ઝીરો એટલે કે નલ મેટ્રિક્સ હોય, તેવો મેટ્રિક્સ ઓટોમેટિકલી શેમાં આપેલો હોય? હંમેશા રિડ્યુસ રો ઇસલોન ફોર્મ જ હોય. આ વન તમારે ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી જોવાની બેટા. રોમાં અંદર એન્ટર થાવ ને તો લેફ્ટ હેન્ડ સાઈડ થી ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી, હા આ એન્ટ્રી ને જોવાની. આ એન્ટ્રી ગમે એ હોય, 1 4 5 ગમે એ હોય, ધેન ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ શું હોવી જોઈએ? વન. એની નીચે બધી ઝીરો. અહીંયા જુઓ, આ રો ની અંદર તમે એન્ટર થાવ તો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી એ શું હોવી જોઈએ? વન. એની ઉપર નીચે ઝીરો. તમારે યાદ એટલું જ રાખવાનું છે, ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી દરેક રો ની અંદર એ શું હોવી જોઈએ? વન. અને ઉપર નીચે ઝીરો. ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી વન અને ઉપર નીચે ઝીરો, એને કહેવાય રિડ્યુસ રો ઇસલોન ફોર્મ. ઉપર નીચે ઝીરો ના હોય તો ચાલે, શેમાં? રો ઇસલોન ફોર્મ. રિડ્યુસ રો ઇસલોન ફોર્મ માં ઉપર નીચે બે એન્ટ્રી શું હોવી જોઈએ? મસ્ટ બી ઝીરો. બે ની વચ્ચે આટલો ડિફરન્સ છે. રિડ્યુસ રો ઇસલોન ફોર્મ માં વન ની ઉપર નીચે ઝીરો હોય અને રો ઇસલોન ફોર્મ માં ઉપર નીચે ઝીરો ના હોય તો ચાલે. હા, આના એક્ઝામ્પલ આવશે, હું તમને કરાવું છું, આગળ વધશે જ.
आंसर सेकंड रूम वालों फर्स्ट थर्ड कॉलम में, हाँ जो अहियाँ सेकंड कॉलम ની અંદર વન છે એના પછી ના કોલમ, એટલે કે સેકન્ડ પછી થર્ડ ફોર્થ ફિફ્થ ગમે એમાં હોય વન ચાલે, અહીંયા વન નથી તો કાંઈ નહીં, એના પછીના ટૂંકમાં અહીંયા બે એક જગ્યાએ વન ના થઈ જવા જોઈએ. અહીંયા સેકન્ડ પ્લેસ ઉપર વન છે તો અહીંયા સેકન્ડ પ્લેસ ઉપર પાછો વન હોય તો ના ચાલે, એ થર્ડ ફોર્થ ફિફ્થ ગમે એમાં હોય પણ સેકન્ડ ઉપર ના હોવું જોઈએ. ધન દુર્ગેશ, ક્લિયર બેટા? મિથ ક્લિયર? મિથ, વેરી ગુડ વેરી ગુડ, યસ યસ, 0 0 0, હા ચાલે જયરાજ, યસ ઇટ ઇઝ રિડ્યુસ રોયસ લોન, હા રિડ્યુસ રોયસ લોન, વેરી ગુડ. આમ તમે લખો 0 0 0 1, આ રિડ્યુસ રોયસ લોન ફોર્મ. ચેન્જ શું કરવો પડે તમારે? આમાં એક નાનકડો ચેન્જ કરું છું. શું ચેન્જ કરું છું? નોન ઝીરો એન્ટ્રી છે હંમેશા ઝીરો એન્ટ્રીની ઉપર આવવી જોઈએ. વિરાજ, નોન ઝીરો એન્ટ્રી છે ઝીરો એન્ટ્રીની ઉપર આવવી જોઈએ. આ નોન ઝીરો રો થઈ ને એ ઝીરો રોઝની ઉપર આવે. હા પછી તે આ ફોર્મ નવું બને ને, આ મેટ્રિક્સ એ તમારો કેવો મેટ્રિક્સ થશે? રિડ્યુસ રો ઇચેલોન ફોર્મની અંદર ગોઠવાયેલો મેટ્રિક્સ. તમે આપો ને એમાં ખાલી રોને ઇન્ટરચેન્જ કરવાનું. ઋષભ, યસ, તમે જે મેટ્રિક્સ આપ્યો એ રો રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ છે. હા હવે જુઓ, આમાં તમારા બધા ડાઉટ ક્લિયર થઈ જશે. એક્ઝામ્પલ નંબર વન, ઇન ઈચ પાર્ટ ડિટરમાઇન વેધર ધ મેટ્રિક્સ ઇઝ ઇન રો ઇસલોન ફોર્મ, રિડ્યુસ રો ઇસલોન ફોર્મ, બોથ ઓર નાઇધર. આપણે દરેક મેટ્રિક્સ માટે કહેવાનું છે કે રો ઇસલોન ફોર્મમાં છે, રિડ્યુસ રો ઇસલોન ફોર્મમાં છે, બંને છે કે એક પણ નથી. રો ઇસલોન ફોર્મમાં છે, રિડ્યુસ રો ઇસલોન ફોર્મમાં છે, બંને ફોર્મ છે કે એક પણ ફોર્મ નથી. આ ચારે ચાર મેટ્રિક્સ માટે આપણે એવું કહેવું. વેરી સિમ્પલ, વન થી સ્ટાર્ટ કરીએ. જુઓ વન, તમે ખાલી આ મેટ્રિક્સ છે કાં લખી લ્યો ને કાં સ્ક્રીનશોટ લઈ લ્યો. ચારે ચાર મેટ્રિક્સ પહેલાં લખી લ્યો કાં સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આપણે ડિસાઈડ કરીએ કે રો ઇસલોન ફોર્મમાં છે કે રિડ્યુસ રો ઇસલોન ફોર્મમાં છે કે બંને ફોર્મ છે કે એક પણ નથી. ડન, એટલે આપણે જે કંઈ ડાઉટ છે ક્લિયર થઈ જશે આમાં. હા હું હમણાં પૂછું હો તમને, પહેલા તમે લખી લ્યો ખાલી મેટ્રિક્સની રકમ લખી લ્યો. હા તિલક બેટા, રકમ લખી લ્યો પહેલા. જીલ, પહેલા તમે રકમ લખી લ્યો પછી હું કહું, પછી આપણે ડિસાઈડ કરતા જઈજો. વિથ રીઝન આપેલું છે આપણે જોઈએ. એમાં રકમ લખાઈ જાય એટલે ચેટ બોક્સમાં ખાલી યસ ટાઈપ કરજો. રકમ લખાઈ જાય એટલે ચેટ બોક્સમાં યસ ટાઈપ કરી દેજો એટલે મને ખબર પડે બધાએ લખાઈ દે. ઓકે, જય રેનિશા, અંજલિ, પમી, ભવ્ય, સુજલ, તિમ્ય, વંશી, રવિ, મનીષા, જયરામ, મહેક, હર્ષ, નિપુન, હેમા, ઉમેશ, જેનિશા, ધ્રુવ, નાદપુર, કબી, જૈન, કૌશલ, નિકી, હા વિડીયોનું કંઈક કરશો આપણે પાકું. યશવંત, નિખિલ, દીપેન્દ્ર, ઓકે, જીલ, મોટા ભાગનું મેં લખી દીધું, સાહિલ,
यस राजा, तो आंसर नहीं आपका, खाली तमे रकम लखी नाखो, પછી આપણે વન બાય વન ચેક કરીએ. હરમીશ, બંસી. હા જઈ, વિડીયોનું આપણે કંઈક કરી લઈશું. એ પોસિબલ તો છે જ, કરીએ છીએ કંઈક વિડીયો. ચાલો રેડી. હા, ઓકે. તો ફર્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. જુઓ, ફર્સ્ટ એક્ઝામ્પલમાં આ રિડ્યુસ રો ઇશલોન ફોર્મ છે, રો ઇશલોન ફોર્મ છે, બંને છે કે એક પણ નથી, એ આપણે જોવું છે. હવે જુઓ, લીડિંગ એન્ટ્રી શું હોવી જોઈએ? વન. નોન ઝીરો રો છે એ ઝીરો રોઝ ની ઉપર હોવી જોઈએ. તો આ નોન ઝીરો રો છે ને, પહેલા આપણે માર્ક કરી લઈએ. આ ફર્સ્ટ રો નોન ઝીરો રો, આ સેકન્ડ રો નોન ઝીરો રો, આ થર્ડ રો નોન ઝીરો રો. તો નોન ઝીરો રો છે એ ઉપર છે, ઝીરો રો છે નીચે છે, આ ઝીરો રોઝ. જે રો ની અંદર બધી જ એન્ટ્રી ઝીરો હોય એને ઝીરો રોઝ કહેવાય. એટલીસ્ટ વન એન્ટ્રી ઇઝ નોન ઝીરો, ધેન ધ રો ઇઝ સેડ ટુ બી નોન ઝીરો રો. પેલી ત્રણ રો છે નોન ઝીરો છે, ચોથી રો છે ઝીરો રો. તો ઝીરો રો છે નોન ઝીરો રો ની નીચે જ છે, એટલે પહેલી કન્ડિશનનું સેટિસ્ફેક્શન આપે છે. બીજી કન્ડિશન ચેક કરીએ તો કે ભાઈ, મેટ્રિક્સ ની અંદર રો માં તમે એન્ટર થાવ તો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી છે વન હોવી જોઈએ. તો ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી વન છે. સેકન્ડ રો ની અંદર આપણે જોઈએ, ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી વન હોવી જોઈએ. આ ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી વન છે. પછી એન્ટર થઈએ તો નોન ઝીરો એન્ટ્રી વન હોવી જોઈએ, નોન ઝીરો એન્ટ્રી વન છે. રેડી. પછી તો કે ભાઈ, થર્ડ કન્ડિશન શું કે રો ઇશલોન ફોર્મની? તો કે ભાઈ, અહીંયા ફર્સ્ટ પ્લેસ ઉપર વન હોય તો નીચે, પછી ફર્સ્ટ પ્લેસ વન ઉપર વન હોય તો નો આવે, એના પછીના પ્લેસ ઉપર જ વન હોવું જોઈએ. અહીંયા ફર્સ્ટ પ્લેસ ઉપર છે તેના પછી, અહીંયા થર્ડ પ્લેસ ઉપર વન છે, નીચે જોવાનું થર્ડ પ્લેસ ઉપર વન છે તો કે નહીં, એના પછીના પ્લેસ ઉપર છે તો કે યસ, તો ચાલશે. એનો મતલબ કે આ રો ઇશલોન ફોર્મ છે, રો ઇશલોન ફોર્મ છે. ક્લિયર? દરેકને ક્લિયર થાય છે? વન ક્લિયર થાય છે? વન. હા, યસ યસ. ખાલી તમે ખાલી એટલું જ કહો, આ ક્લિયર, વન ક્લિયર, રો ઇશલોન ફોર્મ છે, પાકું થઈ ગયું. હવે આપણે ચેક ઈ કરવું છે કે રિડ્યુસ રો ઇશલોન ફોર્મ છે કે નહીં. કેમ ખબર પડે રિડ્યુસ રો ઇશલોન ફોર્મ? તમારે એક જ વસ્તુ જોવાનું, રો ઇશલોન ફોર્મ જોવાઈ જાય એટલે એક જ વસ્તુ જોવાની, કે જે લીડિંગ વન હોય ને એની ઉપર ને નીચે ઝીરો હોવું જોઈએ. લીડિંગ વન હોય એની ઉપરની એન્ટ્રી પણ ઝીરો અને નીચેની એન્ટ્રી પણ ઝીરો હોવી જોઈએ, અપ અને ડાઉન. વેરી ગુડ. ત્યારબાદ હવે આ લીડિંગ એન્ટ્રી વન, ઉપર તો કાંઈ છે નહીં એટલે જોવાનું, નીચે જોવું દી, ઝીરો છે, યસ, આમાં કમ્પ્લીટ. એના પછીમાં લીડિંગ વન, ઉપર નીચે ઝીરો છે, યસ, આમાં પણ કમ્પ્લીટ. એના પછીમાં લીડિંગ વન, ઉપર નીચે ઝીરો છે, યસ, આમાં કમ્પ્લીટ. તો એનો મતલબ શું થશે? કોણ કહેશે? રિડ્યુસ રો ઇશલોન ફોર્મ છે, એટલે કે ચાલો ક્લિયર. ફર્સ્ટ એક્ઝામ્પલ દરેક પણ ક્લિયર, એક્ઝામ્પલ નંબર વન ક્લિયર. હા, ડાયગોનલમાં વન આવે એવું જરૂરી નથી બેટા. જો ડાયગોનલ શેમાં હોય? સ્ક્વેર મેટ્રિકમાં. જો ડાયગોનલ આપણે વાત કરીએ તો એ શેમાં હોય? મીત. ડાયગોનલ વિશે બેટા તમે વાત કરો તો એ શેમાં હોય? સ્ક્વેર મેટ્રિકમાં જ હોય. આ મેટ્રિક્સ એ સ્ક્વેર મેટ્રિક નથી, નંબર ઓફ રોઝ ને નંબર ઓફ કોલમ સરખા નથી, એટલે સ્ક્વેર મેટ્રિક નથી, એટલે હું ડાયાગોનલી વન હોય એવું ના કહી શકું. રેડી બેટા? મીત, રેડી, મીત.
ready with you okay yeah done first answer really takes in is in reduced row echelon form and row echelon form both. The given matrix is in reduced row echelon form and row echelon form. Since it satisfies property 1, 2, and 3, and columns containing leading 1 have zeros everywhere else. દરેક કોલમમાં ઓછામાં ઓછી લીડિંગ એન્ટ્રી એક વન છે અને વન સિવાયની દરેક એન્ટ્રી ઝીરો છે માટે રો ઇચલોન ફોર્મ અને રિડ્યુસ રો ઇચલોન ફોર્મ બંને છે. વોટ અબાઉટ સેકન્ડ સેકન્ડ એક્ઝામ્પલમાં શું કહી શકાય? જુઓ સેકન્ડ એક્ઝામ્પલ તમારે મને કહેવાનું રો ઇચલોન ફોર્મ છે, રિડ્યુસ રો ઇચલોન ફોર્મ છે કે પછી બંને છે કે પછી એક પણ નથી. ચાલો વિચારજો નિરાતે, ઉતાવળ નથી, શાંતિ. શું તો કરાવું છું પણ તમે પેલા કયો મને સાચો ખોટો જે આન્સર હશે બેટા આપણે આપણે શું સમજાય આપણે ખ્યાલ આવે એટલા માટે. હા વેરી ગુડ. ઘણાનું કેવું છે કે બંને છે, ઘણાનું કેવું છે કે રિડ્યુસ છે માત્ર ઇચલોન નથી. જોઈએ ધ ગિવન મેટ્રિક્સ ઇઝ નાઈધર રો ઇચલોન ફોર્મ નોર રિડ્યુસ રો ઇચલોન ફોર્મ. Since it does not satisfy the property 3. Property 3 no satisfaction up to nothing. Suppose શા માટે property number 3 no satisfaction નથી આપતું? રિડ્યુસ પણ નથી અને રો ઇચલોન ફોર્મ પણ નથી. વેરી ગુડ. રાઈટ આન્સર વિવેક. એક પણ નથી. વેરી ગુડ જીલ. સોલ્વ જય. યસ પેલી પેલી કન્ડિશન શું છે? હા ના ઉલટું લખ્યું તમે રાજા. રિડ્યુસ રો ઇચલોન ફોર્મ હોય તો એ રો ઇચલોન ફોર્મ હોય જ, રો ઇચલોન ફોર્મ હોય તો જ રિડ્યુસ એવું જરૂરી નથી. તો ફર્સ્ટ કન્ડિશન કે નોન ઝીરો રોઝ છે એ ઉપર હોય, ઝીરો રો નીચે હોય, પણ આમાં ઝીરો રોઝ એક પણ છે નહીં એટલે પહેલી કન્ડિશન ઓટોમેટિક સેટિસ્ફાઈડ. બીજી કન્ડિશન ના દીપેન્દ્ર એવું નથી બેટા, રિડ્યુસ રો ઇચલોન ફોર્મ છે ને એ હંમેશા રો ઇચલોન ફોર્મ હોય જ, પણ રો ઇચલોન ફોર્મ હંમેશા રિડ્યુસ રો ઇચલોન ફોર્મ હોય એવું કહી શકાય નહીં. શા માટે? તો કે રો ઇચલોન ફોર્મ ની અંદર લીડિંગ વન ની નીચે અને ઉપર ઝીરો હોય આવું જરૂરી નથી, ત્યારે રિડ્યુસ રો ઇચલોન ફોર્મ એ નેસેસરી છે. એટલે દરેક રો ઇચલોન ફોર્મ એ રિડ્યુસ રો ઇચલોન ફોર્મ હોતું નથી, પણ દરેક રિડ્યુસ રો ઇચલોન ફોર્મ એ રો ઇચલોન ફોર્મ હોય છે. ક્લિયર દીપેન્દ્ર? ક્લિયર બેટા. ઓકે ઓકે. હવે આમાં જુઓ પહેલી કન્ડિશન સેટિસ્ફાય થાય, બીજી કન્ડિશન શું છે? તો કે લીડિંગ એન્ડ નોન ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી ઇઝ મસ્ટ બી વન. આ રો માં ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી વન છે, આ રો ની અંદર ફર્સ્ટ નોન ઝીરો એન્ટ્રી વન છે. હવે થર્ડ કન્ડિશન બ્રેક થાય છે, શા માટે? તો જુઓ અહીંયા થર્ડ પ્લેસ ઉપર વન છે તો એની આગળના પ્લેસ ઉપર વન હોવું જોઈએ. આગળના પ્લેસ ઉપર વન નથી, અહીંયા તો સેકન્ડ પ્લેસ ઉપર, પાછળના પ્લેસ ઉપર વન છે. સમજાણું? ઉપર નીચે ઝીરો છે બરાબર, પણ અહીંયા જે થર્ડ કન્ડિશન છે શું કે આપણને આના પછીના પ્લેસ ઉપર વન હોવું જોઈએ. આ તો આગળના પ્લેસ ઉપર વન આવે છે, અહીંયા થર્ડ પ્લેસ ઉપર વન છે.
અને પછીની રોમાં સેકન્ડ પ્રેસ ઉપર બનશે. ધેન એટલે થર્ડ કન્ડિશન બ્રેક થાય છે. એટલા માટે રિડ્યુસ કે રો ઇસલોન ફોર્મ નથી. ચાલો ક્લિયર ક્લિયર બેટા. અહીંયા ત્રીજા ક્રમ ઉપર વન છે તો હવે ચોથા ક્રમ કે પાંચમા ક્રમ ઉપર વન હોવું જોઈએ, એના બદલે સેકન્ડ ઓર્ડર ઉપર વન છે એ ના હાલ. એના પછીના ક્રમ ઉપર માટે મેં હાકી દીધું બેટા, પેલાના પછીના ક્રમ ઉપર. યસ અવસર ખાસ યાદ રાખજો, ત્રીજા ક્રમ ઉપર વન હોય. હવે જુઓ આ બેને તમે ઇન્ટરચેન્જ કરી નાખો તો ચાલે. એક્ઝામ્પલમાં આપણે જોઈશું, આપણે આવું હશે ને ત્યારે ઇન્ટરચેન્જ કરી નાખશું. દેન આ સેકન્ડ રો છે ને થર્ડ બનાવી દઈશું, થર્ડ ને સેકન્ડ. યસ યસ મી તો આપણે શું મળી જાય, રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મળી જાય. અહીંયા જુઓ તમે પ્રિયાંક એક્ઝામ્પલ આપ્યો ને બેટા એ બરાબર છે, પણ જુઓ એ અહીંયા તમારે જે વન છે ને એ થર્ડ પ્લેસ ઉપર છે, એના પછીનો વન છે સેકન્ડ પ્લેસ ઉપર છે. આપીને તમે ચેન્જ કરો તો શું મળી જાય, રો ઇચેલોન ફોર્મ. એટલા માટે નથી, જો રિસેપ તારો એક્ઝામ્પલ હતો ને બેટા, હા અહીંયા જો તમે જે એક્ઝામ્પલ આપ્યો ને પ્રિયાંક રિષભનો, એમાં જો સેકન્ડ પ્લેસ ઉપર વન છે, એના પછીમાં નેક્સ્ટ થર્ડ પ્લેસ ઉપર વન છે. યસ એના પછીમાં જુઓ સેકન્ડ પ્લેસ ઉપર વન છે, એટલે આ બે રોને ઇન્ટરચેન્જ કરો ને તો એ રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ થાય. પણ આપેલો જ મેટ્રિક્સ આ પ્રકારનો હોય, ખાલી આપણે એટલું પૂછેલું હોય કે રો ઇચેલોન ફોર્મ છે કે રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ, ધેન તો રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ કે રો ઇચેલોન ફોર્મ નથી. રેડી રેડી હા મેં પાડી વખત જોવામાં ક્યાંક ભૂલ થઈ ગયું. ડન ડન હા તમે એ કાંઈ બધા લખો ને બેટા આમાં ચેક બોક્સમાં, મારે નજર ઓછી પડે એમ. ઉપર ફેરવવું પડે તો મને ખબર પડે શું લખ્યું. રિડ્યુસ એટલા માટે નથી કે આ તમારી કન્ડિશન છે બ્રેક થાય છે. અહીંયા પ્લેસની પહેલાં તમારે જોવાનું રો ઇચેલોન ફોર્મ છે કે નહીં. રો ઇચેલોન ફોર્મ મળી જાય પછી ઉપર નીચે ઝીરો કરી દેવાના, એટલે રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ મળે. રો ઇચેલોન ફોર્મ એટલા માટે નથી કે પ્લેસનો જે રૂલ છે બ્રેક થાય છે નંબર થ્રી, એટલે રો ઇચેલોન ફોર્મ નથી. ઉપર નીચે ઝીરો તો છે જ, પણ રો ઇચેલોન ફોર્મ ના હોવાના કારણે એ રિડ્યુસમાં કન્વર્ટ કરી શકાય નહીં ઉપર નીચે ઝીરો હોવા છતાં. હા ઉમેશ થર્ડ પ્લેસમાં વન હોય ને બીજી રોમાં ફિફ્થ પ્લેસ ઉપર વન હોય તો રો ઇચેલોન. યસ યસ થશે, રો જોઈ તો રિડ્યુસ હોય છે. યસ પેલા રો ઇચેલોન ફોર્મમાં ગોઠવવાનું પછી ઉપર નીચે ઝીરો હોવું જોઈએ, આટલું જ તમારે યાદ રાખવાનું. પેલા રો ઇચેલોન ફોર્મમાં ગોઠવવાનું પછી ઉપર નીચે ઝીરો. હા વેરી ગુડ વેરી ગુડ પ્રિયમ, બધા જ રિડ્યુસ રો ઇચેલોન ફોર્મ છે એ રો ઇચેલોન ફોર્મ હોય જ, બટ નોટ વાઇસ વર્સા. વેરી ગુડ વેરી ગુડ પ્રિયમ વેરી ગુડ. હવે થર્ડ અને ફોર્થ એ તમારે હોમવર્કમાં કરવાનું, ધેન થર્ડ અને ફોર્થ. એક મિનિટ માઇક ઓન કરો.
धर्मेश। वेरी गुड वेरी गुड। ये आंकड़े दो सौ बेटा। ओके डन डन करिए, नहीं तो भाई बोले। वेरी गुड। हाँ अवसर पूछो पूछो बेटा, क्वेश्चन वही पूछो। वेरी गुड। सर एक मिनट है, सर का हाँ सर बोलो बेटा। हाँ सर हाँ सर बोलो। यस यस। हाउ सर सर कंप्लीट बेटा एग्जाम्पल का कंप्लीट। करो, पाँचो एग्जाम्पल नो साइड खोलो तो ओपन करो तो। रुको हाँ देखा है सर। हाँ हाँ हवे बोलो। आ सेकंड एग्जाम्पल छे, हाँ एमा तमे एम कीधु के रो इस्लोन फॉर्म नु पालन नथी थातु। ओके तो रो इस्लोन फॉर्म नु पालन नथी थातु तो यस एमा रिड्यूस, आ रिड्यूस नु तो पालन थाय छे ने, कारण के तमे एम कीधु के रिड्यूस रो बोलो बेटा इस्लोन बोलो। होय तो ई रो इस्लोन थई हजू सके। जो वेरी गुड वेरी गुड वेरी नाइस क्वेश्चन। हजू रिड्यूस માં કન્ડિશન શું છે? રિડ્યુસ રો ઇસ્લોન ફોર્મ માં કે ગિવન મેટ્રિક્સ છે પેલા રો ઇસ્લોન ફોર્મ માં હોવો જોઈએ। ગિવન મેટ્રિક્સ છે પેલા રો ઇસ્લોન ફોર્મ માં હોવો જોઈએ અને લીડિંગ એન્ટ્રી જે હોય 1 એની ઉપર નીચે 0 હોવો જોઈએ। રેડી? તો હા રો ઇસ્લોન ફોર્મ માં તો પેલા હોવો જોઈએ, પછી જ ઉપર નીચે 0 હોય તો આપણે એને શું કહી શકીએ? રિડ્યુસ રો ઇસ્લોન ફોર્મ। ઓકે, એટલે રિડ્યુસ ચેક કરતા હોય હા પેલા આપણે રો ઇસ્લોન છે કે નહીં એ કન્ફર્મ કરવું પડે, પછી જ કન્ફર્મ રિડ્યુસ કરો। માં કહી શકીએ ને। યસ યસ પછી જ રિડ્યુસ માં જઈ શકાય, એટલે ઓટોમેટિકલી થઈ ગયું ને। જો રિડ્યુસ ના હોય તો રો હોય જ નહીં અને રિડ્યુસ હોય તો રો હોય જ। ઓકે, ખ્યાલ આવે છે? અને જો સેકન્ડ ઉપર વન હોય તો એના પછી થર્ડ યા ફોર ઉપર જ વન આવવો જોઈએ એમ. હા, એના પછીના ઓર્ડર માં 1 આવવો જોઈએ, એની પહેલાના ઓર્ડર માં 1 હોય તો ન હાલે, તો થર્ડ કન્ડિશન છે પ્લેસ ની બ્રેક। ઓકે ઓકે, ટ્રીપ આવશે કમ્પ્લીટ? યસ યસ. ઓકે બેટા। હા બેટા હા, રૂલ આમ ગુજરાતી લેંગ્વેજ માં હોય તો છે, PDF મોકલી દેજો ને. ગુજરાતીમાં ના હોય દીકરા, ગુજરાતીમાં અમારી પાસે ના, આપણે ભણવાનું મીડિયમ જ ઇંગ્લિશ છે। ઇંગ્લિશ માં હોય તો ઇંગ્લિશ ને, PDF હોય તો મોકલી દેજો ને રૂલ ને. PDF છે ને દીકરા, હું જનરેટ કરું છું, તમારું કંઈક થોડુંક પૂરું થાય ને પછી મોકલું એમ PDF તમને। આમ આમ હા બાપા, થોડું થઈ ગયું હે, આ ઉદાહરણ પછી ઉપરથી તમને અમારી. હું સમજી ગયો, પણ તમને જ નહીં મજા આવે, હું તમને પહેલેથી જ આન્સર ખબર રહી છે એટલે એક્સાઇટમેન્ટ ન રહી, એટલે તમને મજા નહીં આવે પછી। એમની આ થોડુંક અમારે જો આમ ચોખ્ખી હોય તો આમ ખબર પડે એટલે કઈ. હા તો મોકલી દો સર તમે મેલ ગ્રુપ છે ને તમારું? આ તમે ગૂગલ ગૂગલ માં ગૂગલ માં છે ને? હા સર એમાં હું મોકલી, ક્લાસરૂમ તમને પણ છે રિક્વેસ્ટ કરીને મોકલું। ક્લાસરૂમ, હા બેટા હા, ઓમ બોલો બેટા। ગૂગલ નો ક્લાસરૂમ પણ છે એટલે ક્લાસરૂમ માં મોકલી દેજો ને બધા. હા ક્લાસમાં ક્લાસરૂમ મોકલી દો મોકલી બેટા, મોકલી સર દો બેટા। હા બેટા ઓમ। સર એમ નો કરાય સર, આના ફોટો પાડીને મોકલી દેવો, કેમ કે PDF આખી મળી જશે તો બધા સોલ્વ કરીને લખી નાખે ને એટલે જ તમને કહું છું ભાઈ, સર. મને વાત કરો તમને નહીં કરો। જેટલું તમે સમજાવ્યું ને એના ફોટા પાડીને મોકલી દો તો ચાલશે. હા જેટલું ચાલશે એટલું ધીમે ધીમે હું તમને PDF સેન્ડ કરતો જઈશ, રેડી? હા સર, આગળનું નહીં મોકલું હે બેટા। આજના ઓલા રૂલ કરાવવાના ઉદાહરણ જે એક્ઝામ્પલ છે, રિડ્યુસ હા રો એ અને મોકલી ઇક્લોન રો. દો, એ મોકલી ઓકે દો, હાલો આજે જ સર, મોકલી આ દો માઇક સર। ચાલુ રાખવાનું, થોડું ટાઈપિંગ અટેન્ડન્સ કરવાનું, લો પડશે કે તો સર, વાત લાગે છે. એમાં શું થાય બેટા, ડિસ્ટર્બન્સ થાય, ઘણી વખત નેટવર્કનો પ્રોબ્લેમ થઈ જાય, બધા એકારે તમે બોલો ને, તું બોલ છો એ બીજાને ના ખબર હોય, એટલે બધા એકારે કમ્બાઈન થાય ને પછી મારા અહીં નેટવર્કનો પ્રોબ્લેમ થાય, તમે 70 જણા સર ટાઈપિંગમાં પછી વાર લાગે એટલે
ટાઈપિંગ માં શું વાંધા છે, આપણે ખાલી આ યસ કે નો કે એવું જ કહેવાનું હોય, ત્યારે કઈ એમ ક્વેશ્ચન નહીં સર, ટાઈપિંગ માં આપણે ક્વેશ્ચન હોય નહીં બરોબર, આપણે સમજાવી ન કે એમ, મારે કોઈ ઓન હોય તો ટાઈપિંગ ડાયરેક્ટ તમારે મને પૂછાય. કહેવાનું, એમાં ખાલી તમે એટલું લખજો સર, અનમ્યુટ કરો ને એટલે હું કરી દઈશ. ઓકે સર, એટલે ઓકે સર, કરો ને અટેન્ડન્સ સર તો લેવાતી સર, મજા આવે. હું અટેન્ડન્સ લેવા એટલું જઈએ તો ડ્યુ થઈ જાય નેક્સ્ટ લેક્ચર માટે. હા એક જ મિનિટ હો, લઈ લઉં અટેન્ડન્સ. હાલો રેડી ડાઉટ સોલ્વ બધાને? યસ 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 સર. હા હા બેટા, આપણે ગમે બે રો ને ઇન્ટરચેન્જ કરી તો માઇનસ નો થઈ જાય આખો શ્રેણી? ઈ બેટા મેટ્રિક્સ માં, હા સોરી આપણે ડિટર્મિનન્ટ માં થાય, મેટ્રિક્સ માં નો થાય. હા હા વાંધો નહીં, ખબર નિશ્ચય. હા હા નિશ્ચય એમાં થાય. રેડી? હા હા છોકરો મજા આવે છે ને, વાંધો નથી ને? મજા ઓહો છે, મજા જ છે સાહેબ, વાંધો નથી આવતો ને કઈ? ના ના ઓકે હાલો રેડી લેવાય ગઈ, લીવ લેવાય લેવાય ગઈ, લેવાય ગઈ. રેડી, થેન્ક્યુ થેન્ક્યુ ઓલ ઓફ યુ, થેન્ક્યુ વેરી મચ. બનસી બેન આપણે જાજુ કઈ ચાલ્યું નથી, હજી મેટ્રિક્સ ની ડેફિનેશન ને એ બધું કરાવ્યું છે બેન, જે તમે 12th સ્ટાન્ડર્ડ ની અંદર ભણી ચૂક્યા છો. આજનો લેક્ચર છે એ થોડો નવો પાર્ટ છે, એમાં તો તમે હતા એટલે કઈ બહુ તમે મિસ નથી કર્યું, છતાંય તમને ના સમજાય ને ગમે ત્યારે પૂછજો. રેડી બનશી? રેડી બેટા? ઓકે થેન્ક યુ વેરી મચ.